કોઈ પણ સમસ્યા હોય એના રોગનું કારણ છે કે શરીરમાં જામેલો ટોક્સિન કચરો, તો એ કચરો થયો કેવી રીતે, કે રાંધેલો ખોરાક હોય એને પચતે છે ને 48 કલાક લાગે, અને જે સૂર્યપ્રકાશની અંદર પાકેલો છે સીધો ડાયરેક્ટ ખોરાક એને પચતે 4 કલાક લાગે. જે પતરમ, પુષ્પ, ફળ, તોયમ અને કંદમૂળ એને ડાયરેક્ટ પચવામાં 4 કલાક લાગે. કોઈ પણ રોગ થયું એનું કારણ મોટરું આતરડાની અંદર જે આ પ્રાકૃતિક ખોરાક લે છે એનું આતરડું કેવું હોય છે, કોળું અને ક્લીન, કે આમાંથી ખોરાક ઝડપથી પસાર થઈ શકે અને મળાશયમાં જઈ શકે. જે રાંધેલો ખોરાક ખાય છે એનું આંતરડું સંકોચાઈ ગયેલું, સંકુચિત, કારણ કે આની અંદરથી પસાર થઈ શકતો નથી ખોરાક અને મળાશયમાં જઈ શકતો નથી, એટલે અહીં ટોક્સિન જમા થાય અને ટોક્સિન થવાથી કોઈ પણ રોગ ઉદ્ભવે. હવે આપણે ટોક્સિન જમા ન થાય તો એના માટે આપણી બોડી હોય, બોડી પ્રમાણે આપણી એજ છે તો એ પ્રમાણે આપણે વજન હોવું જોઈએ આપણા બોડીનો. દાખલા તરીકે સામાન્ય વજન છે કોઈ ભાઈની 5-3 ઊંચાઈ કે 2 ની ઊંચાઈ છે તો એનું વજન સામાન્ય 56-59 કિલોથી 64 કિલોની વચમાં હોવું જોઈએ, બરાબર. એનાથી વધારે હોય તો સ્થૂળતા, એનાથી આગળ હોય તો રોગ થવાની 100% શક્યતા રહે. હવે આ વજન તમારે ઓછો કરવું હોય, કેલેરી આપણે રોજની 1000-1500 કેલેરી જોઈએ અને આપણે ખાઈ જઈએ 5-6 હજાર કેલેરી, તો એ કેલેરીનું ચરબીમાં રૂપાંતર થાય અને ચરબીમાંથી વધારે ચરબી જમા થાય તો ટોક્સિન થાય અને ટોક્સિનથી કોઈ પણ રોગ થાય, કે ડાયાબિટીસ છે, બીપી છે, એ દરેકનું કારણ એ છે. અને વધારે પડતી સ્ટીરોઇડવાળી દવા અને વધારે પડતો રાંધેલો ખોરાક ખાવાથી અલ્સર, કેન્સર જેવા અસાધ્ય રોગો થાય છે. તો આપણે જો લો કેલેરી ખોરાક લેવો હોય અને કાયમ તંદુરસ્ત રહેવું હોય તો 20 કેલેરીવાળો ખોરાક, 50 અને 100 વાળો, આખો દિવસની અંદર 1500થી બેઠાડું જીવન છે એને એટલો ખોરાક લેવો છે. હવે આપણે ટોક્સિન બહાર કાઢવાના, જે મોટા તરડાની અંદર જમા થયા છે, કોઈ અસાધ્ય રોગ થયો તેના બહાર કાઢવાના આપણા 5 રસ્તા કુદરતે બનાવ્યા છે, કે જો પરસેવા દ્વારા નીકળી શકે, મળ અને પેશાબ દ્વારા અને કાનથી અને નાકથી નીકળી શકે. તો કોઈ પણ રોગ થયું હોય તો એને આપણે સ્ટીરોઇડવાળી દવાથી રોકવાનું નથી, કોઈ પણ રોગનું કારણ એક જ છે અને ટોક્સિનવાળો ખોરાક અને સ્ટીરોઇડવાળી દવા. હવે એને બહાર કાઢવા માટે આપણે નેચરલ ફૂડ લેવું જોઈએ, કે જે જ્યુસ બનાવ્યું, કે પાલકનું જ્યુસ છે, પાલક, લીંબુ, હળદર અને આદુ અને નમક સેજ સ્વાદ માટે એ નાખી અને એનું જ્યુસ બનાવીએ તો આપણે જે 3 વાર આપણે જાતા હોય તો 3 વાર ટોયલેટ સાફ આવે અને પાણીની 70% શરીરની અંદર જરૂર પડે પાણીની. તો આપણે જે આગમની અંદર ખોરાક પકાવીએ છીએ એમાં પાણી નાશ પામે છે અને મળાશય સુધી ખોરાક સહેલાઈ રીતે વધારાનો જે કચરો રહે એ પહોંચી શકતો નથી. તો આપણે નેચરલ ફૂડ ખાવું જોઈએ, પતરમ, પુષ્પ, ફળ, તોયમ અને કંદમૂળ. બીજું છે કે દૂધ છે, દૂધ છે સૌના બચ્ચા માટે. માણસને છે ને 80 pH નું દૂધ હોય એની માને, અને આપણું આયુષ્ય 100 વર્ષ જીવવું હોય તો આપણે એવું જ આહાર લેવો જોઈએ. 20 પશુનો આયુષ્ય 20 વર્ષ છે તો એનું દૂધ પણ એ જ કામનું. તો આપણું બોડી કેવી રીતે બેનું શરીર રચના અને પશુની શરીર રચના કેવી છે, દૂધ સંપૂર્ણ આહાર 100%, પણ સૌના બચ્ચા માટે. માનવને દાંતની જરૂર પડે પછી દૂધની કાંઈ બહુ જરૂર પડતી નથી. ગાય ભેંસનું બચ્ચું મોટું હોય તો એને 4-5 લિટર એ પ્રમાણે એની માત્રામાં દૂધ હોય, આપણું બચ્ચું જે પ્રમાણે માત્રા છે શરીરની બોડી રચના એ પ્રમાણે દૂધ હોય. એટલે આપણે દૂધ અને દૂધની આઈટમ અને જે ખાંડની આઈટમ છે એ બંધ રાખવી જોઈએ અને શેરડી, નારિયેળ અને સિઝને સિઝનના ફ્રૂટ લેવા જોઈએ. અને જે આ ટોક્સિન બહાર કાઢવા માટે આપણે નેચરલ ફૂડ ખાઈએ. અને એક બીજું છે કે કાસ્ટિક સોડાવાળો સાબુ હોય છે એનાથી જે આ પરસેવો બહાર નીકળે છે એ નીકળી શકતો નથી. એની જગ્યાએ આપણે ઘર્ષણ સ્નાન અને સાદા પાણીથી સ્નાન કરીએ તો ટોક્સિન બધા નીકળી શકશે. અને આ રૂચું છે આપણે ગલકાનું, કે એનાથી તમે ઘર્ષણ સ્નાન કરો એટલે જે આ છિદ્રો છે એક્ટિવ થઈ જશે અને છિદ્ર ખુલી જશે અને પરસેવો સહેલાઈથી ઇઝી રીતે બહાર નીકળી શકશે. આ ગલકું આપણે 1 વર્ષથી વાપરેલું હોય અને પાણી નાખશો એટલે સોફ્ટ થઈ જાય અને ફ્રેશનેસનો અનુભવ કરશો. દાખલા તરીકે સામાન્ય રોગ કોઈ થયો હોય તો શરદી થતી હોય બધાને, તો એની ઉપચાર એક જ છે કે હળદર, લીંબુ અને અરડુસીના પાંદડાઓ જો બાળકોને આપી દો એટલે બાળકો સીધું એનું પાલન કરે અને શરદી આમે 5 દિવસના જ માટે દવા લેતો હોય ભલે અને ન લેતો હોય ભલે, તો જે ટોક્સિન જમા થયો છે એ બહાર નીકળી જાય અને શરદી સ્વરૂપે કચરો બહાર નીકળી જાય તો એને આપણે મારવાનું નથી. તાવ, શરદી, ઉધરસ, ઝાડા એ બધા પરમ મિત્ર ગણાય, કે જે તમે અંદર શરીરમાં ગયો એ કચરો બહાર કાઢે, તો એને રોકવાનો નથી, એને નીકળી જવા દેવાનો હોય. પછી તમે પાછું 1 દિવસનો ઉપવાસ કરો, નેચરલ ફૂડ લેવો જે પ્રકૃતિએ બનાવેલું, તો તમને આરામ થઈ જશે એટલે આપણે વધારે સ્ટીરોઇડવાળી દવા લેવાની જરૂર પડતી નથી. અને એના જ ઉપચાર માટે આપણે ઘણા જે સામાન્ય રોગો છે એના ઉપચારનો ઇલાજ આપણે અહીંયા લખેલો છે કે તાવ, શરદી, ઉધરસ થઈ હોય તો આરામ લેવાનો, મેડિટેશન અને 1 દિવસ ઉપવાસ કરી લેવાનો એટલે તાવ બંધ થઈ જાય. દરેક રોગનું એ પ્રમાણેમાં લખેલું છે. કોઈને લોહીનો ઘટાડો હોય તો એને ઉપવાસ કરવાનો, નેચરલ ફૂડ લેવાનો.
એ પ્રમાણે છે. અને કોઈને માનસિક તકલીફ હોય અને કોઈને હાથ પગનો દુખાવો થતો હોય તો આપણે આમાં એક્યુપ્રેશર હોય તો આપણે એનાથી કોઈ પણ પોઈન્ટ દુખતો હોય તો આપણે એને આપણી હથેળી જમણા હાથની ડાબા હાથની આંતરડાની તકલીફ હોય તો આપણે અહીંયા દબાવીએ તો છે ને આ આંતરડાની તકલીફ થાય. કોઈને કાન દુખતો હોય તો અહીંયા પોઈન્ટિંગ કરવાનું છે તો એને દબાવો તો તમને રાહત થાય કે બીજું માણસની જરૂર નથી પડતી. ઘણી વખત આપણે હાથ પગ દુખતા હોય તો કોઈ દબાવી આપે તો આપણને મજા આવે તો આપણી એનર્જી એકબીજાની ડાયવર્ટ થવી. આની એનર્જી હોય આને પૂછે. આ દુનિયાની અંદર એનર્જી ક્યારેય નાશ નથી પામતી પામતી શક્તિ હોય માણસને એટલે દબાવવામાં આવે છે ને એટલે એક્યુપ્રેશર કરવામાં આવે અને જે શરીરને રાહત આપે તો આપણો આ પંચમહાભૂત તત્વનો બનેલો છે આપણો માનવદેહ. તો અમે સ્ટુડન્ટને ઘણી વખત છે ને ગ્રીન જ્યુસ અઠવાડિયામાં બે વખત આપીએ અને હાથે બનાવીએ સ્કૂલની અંદર. અને અને અત્યારે જે છે કે આપણે લાડવા ગાંઠિયા અને બર્ગર પીઝા ને એવો નાસ્તા ન આપીએ ને સિઝન સિઝનના ફ્રૂટ કે ઈ બાળ આપણે એ પ્રમાણે અમે દાન આપીએ કે શરૂઆત આપણે કરીએ કે કોઈ જમવા આવવાનું કહેતું હોય તો આપણે એને એમ કે ના અમારે લાડવા ગાંઠિયા નથી ખવડાવવું તમે તમારી રીતે નેચરલ ફૂડ આપણે ડાયરેક્ટ સીધું બાળકોને આપી શકીએ. અને આ બધાનો ઉપચાર કર્યો તો આ એક બેન છે તો એને છે ને 40 દિવસનો ઉપવાસ કર્યો હતો ને નેચરલ ફૂડ જ ખાતા હતા તો એને છે ને ગર્ભાશયનું કેન્સર હતું ને એ મટી ગયું હતું અને જે તકલીફ હતી એ બધી એને દૂર થઈ હતી. આ સાડા પરિવારના છે. આને ખંભાનો દુખાવો હતો એની તકલીફ દૂર થઈ હતી. આ છોકરો 3રા ધોરણમાં ભણતો ત્યારે રોજ ઇન્સ્યુલિન લેતો અત્યારે 8મા ધોરણમાં ને રોજ બપોરે અમારી સાથે ફ્રૂટ અને પ્રાકૃતિક ભોજન લે અને એને ઇન્સ્યુલિન અત્યારે મહિનામાં ક્યાંક લગ્ન પ્રસંગમાં ક્યાંય ગયા હોય ને એવું રાંધેલું ખાધું હોય તો મહિનામાં એક વખત ઇન્સ્યુલિન લે. અત્યારે આ છોકરો 8મામાં પહોંચી ગયો રોજ પ્રાકૃતિક ભોજન લે. આ દરેકને જેને જેને જે તકલીફ હતી એના એક્સપિરિયન્સ છે સ્ટુડન્ટના જ બધા. અને આ લોકો 2-3 વર્ષથી બધા ફોલો કરે છે કે કોઈ 2 વર્ષથી જોડાયેલું છે કોઈ 3 કોઈ 4 વર્ષથી જોડાયેલું છે અને આ બધાનું અલગ અલગ છે. કોઈને શરદી થતી હતી કોઈને કાનનો દુખાવો હતો કોઈને પેટનો દુખાવો હતો કોઈને ડાયરિયા થઈ જતા હતા. દરેકનું અલગ અલગ છે. એટલે ઈશ્વરે અનાજ રહ્યું ને એ પચવામાં બહુ ભારે છે અને પ્રકૃતિ જ ઊભી ચાંસવાળા પક્ષીઓ રહ્યા ને એનો જ ખોરાક છે એના માટે બનાવ્યું છે. આપણા માટે પત્ર પુષ્પ ફળ તોય અમને કંદમૂળ દરેક સજીવ એકબીજા સજીવ ઉપર નિર્ભર છે અને કોઈ આહાર કડીથી આગમાં પકાવેલું ખાતા નથી. માણસ એક જ ખાય છે અને માણસ એક જ સ્ટીરોઇડવાળી દવા પીએ એટલે એ જ બીમાર પડે. જંગલનો પશુ પક્ષી ક્યારે પડતો નથી. પ્રકૃતિના સાનિધ્યમાં રહે અને પ્રકૃતિનો જ ખોરાક સીધો ડાયરેક્ટ બનાવેલો કહે તો આપણે કોઈ પણ રોગનું આપણે સાદી અને સરળ રીતે આપણે જ આપણા ડોક્ટર બની અને આપણો ઈલાજ કરી શકીએ અને બધાને તંદુરસ્ત રહી શકીએ. અમારો એક જ ધ્યેય છે અને આ લેવલ અત્યારે દિલ્હી લેવલ સુધી ચાલુ છે અને વિશ્વ લેવલ સુધી કામ ચાલુ છે. જેને જરૂર હોય વિના મૂલ્યે અમે માર્ગદર્શન સલાહ આપીએ અને જે શરીરની અંદર ટોક્સિન જમા થયેલો હોય એને બહાર કાઢવાના પ્રયત્ન કરી અને સાચું માર્ગદર્શન આપી દઈ અને એ નેચરલ ફૂડ ખાય તો દરેક માણસ 100 વર્ષ તંદુરસ્તીથી આરામથી જીવી શકે. થેન્ક યુ. એના બીજા ફોટા ઓમાં જઈએ આમાં મેં નથી પાડ્યા. આમાં શું બસ બધાને એવું લાગે ફોટા ફોટા મોબાઈલ છે ને બોડી પંચ મહાભૂત તત્વોની બને છે. જળ જમીન આકાશ અગ્નિ ને વાયુ તત્વ નહીં તો આ એનું બોડી બને. પણ અત્યારે જે તમારી સામે બોલી રહી છે ચેતન્ય ઉર્જા કે ચેતન્ય શક્તિ કયો પ્રાણ તત્વ કે જીવ તત્વ એને એનર્જી કેમાંથી મળે તો એને એનર્જી આપણને ઊંઘ અને મેડિટેશનમાંથી મળે. તો આપણું બોડી લોખંડનું બન્યું એને ચલાવનાર કોણ છે પેટ્રોલ ડીઝલ અને કાર છે એ લોખંડની બની છે. તો મેન્ટેનન્સ પૂરતું લોખંડ આપણે ફરીથી ચાલુ કરીએ તો આમાં આને ખોરાકને આ બોડીને ખોરાકને કેટલી જરૂર પડે મેન્ટેનન્સ પૂરતી. 25 વર્ષ સુધી મેન્ટેનન્સ પૂરતું આપણે બે ટાઈમ જમીએ તો ચાલે. 25 વર્ષથી ઉપર જઈએ તો આપણે એક ટાઈમ જ ખોરાક લેવાની જરૂર છે. કે પહેલાના જમાનામાં એ ઋષિમુનિઓ કે લોકો એક ટાઈમ જમતા હતા અને 400-500 વર્ષ સુધી જીવી શકતા હતા. કોઈ પણ આપણને પહેલાં અત્યાર સુધી એવું જ શીખવવામાં આવ્યું ને ભણવામાં પણ એવું જ આવ્યું કે એને ખાવામાં શક્તિ છે. મેન્ટેનન્સ પૂરતી કે શરીરના બંધારણ પૂરતી જાળવણી રહી આ બોડી સ્ટ્રક્ચર જળવાઈ રહી એટલા માટે આપણે પત્રમ પુષ્પ ફળ તોય એમને કંદમૂળ લેવું જોઈએ અને ચેતન્ય ઉર્જાને ડાયરેક્ટ ઉર્જા ઊંઘ અને મેડિટેશનથી મળે. તો જીવની શક્તિ જો બચાવવી હોય આ પ્રાણ શક્તિ અને મનને મક્કમ રાખવું હોય તો આપણે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ. 8 કલાક આપણે
પ્રભુ કાર્યમાં કાઢીએ, 8 કલાક ઊંઘ લઈએ અને 8 કલાક આપણે વર્ક કરીએ અને આપણું ગુજરાન ચાલે અને આ શરીરને ભરણ પોષણ મળે. તો આપ સૌને એટલી વિનંતી કે આપણે જીવની શક્તિ બચાવવા, પ્રાણ શક્તિને મક્કમ રાખવા માટે આપણે પૂરતા પ્રમાણમાં આરામ અને મેડિટેશન કરીએ.